आगामी वडोदरा महानगर पालिका नी सामान्य चूंटणी ने लईने भारतीय जनता पार्टी द्वारा इच्छुक उम्मेदवारों नी सेंस लेवानी प्रक्रिया शुरू करी छे, जे अंतर्गत बीजा दिवसे इलेक्शन वोर्ड नंबर 15 मां टिकिट मेळववा इच्छता कार्यकरों ने प्रदेश भाजपना निरीक्षक राकेश शाह, अरविंद पटेल अने झंखना पटेले झालोरा भवन वागोडिया रोड खाते सांभळ्या हता। सेंस प्रक्रियाना समये वोर्ड 15 जे विधानसभामां आवे छे त्यांना धारासभ्य मनीषा वकील, વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ 15માં 3 રનિંગ કાઉન્સિલરોએ પોતાની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી, જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર 15માં મ્યુનિસિપલ કાઉન્સિલર રહ્યા બાદ ડભોઈ વિધાનસભા સીટ પર વિજયી બનેલા શૈલેષ મહેતાના પુત્ર ધ્રુમિલ મહેતાએ નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી, તો પૂર્વ કાઉન્સિલર હર્ષિત તલાટી તેમજ રણછોડ રાઠવાએ પણ ટિકિટની માંગણી કરી હતી। તો ઉલ્લેખનીય છે કે સંખેડાના ધારાસભ્યના પુત્ર દેવાંગ તડવી તથા ગોત્રી હોસ્પિટલ ખાતે સર્જન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર હિતેશ તડવીએ ટિકિટની માંગણી નિરીક્ષકો સમક્ષ કરી હતી। આજે કોન્સેસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, સાથે સાથે આપણા સુપુત્રને પણ આ વખતે દાવેદારી લગાવી છે। કોઈ પ્રજાના નેતાનો દીકરો હોય તો ટિકિટ ના માંગી શકે એવું કોઈ ક્રાઇટેરિયા નથી। એક વસ્તુ છે કે છેલ્લા 33 વર્ષથી આ વિસ્તારની મેં સેવા કરી છે, તો સ્વાભાવિક છે કે ખેતર મેં ખેડ્યું હોય તો એને પાક છે તે લેવાનો છે, તે દીકરાનો અધિકાર છે, અને એના તેણે આજે ટિકિટમાં એ બીજું એજ્યુકેશનની દૃષ્ટિએ જુઓ તો પણ કદાચ જે ટિકિટો માંગે છે એમાં સૌથી વધુ એજ્યુકેટેડ તરીકે હશે। મારા દરેક ઇલેક્શનો એણે સંભાળેલા છે એટલે ઇલેક્શનનો પણ અનુભવ છે। મારી દીકરી જ્યારે યુનિવર્સિટીમાં લડી ત્યારે યુનિવર્સિટીનું ઇલેક્શનનું હેન્ડલિંગ પણ એણે કર્યું, ડભોઈની ચૂંટણીનું પણ હેન્ડલિંગ એણે કર્યું હતું, ધંધાકીય પણ અનુભવ છે, અને વિસ્તારના મોટે ભાગના લોકોની લાગણીને માંગણી હતી કે તમે ધ્રુમિલને લડાવો, એટલા માટે જે તે આજે માંગણી કરાવી છે। પાર્ટી જે ડિસિઝન આપશે એની પર એક આજે વડોદરા શહેર વિધાનસભામાં કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે સેન્સ લેવામાં આવી રહ્યું છે। વોર્ડના લગભગ મોટા ભાગના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે અને ઘણા લોકો એમની ઉમેદવારી નોંધાવવા આવ્યા છે, ત્યારે પાર્ટી કોણ સક્ષમ છે અને બીજી કંઈક જે ક્રાઇટેરિયા હશે એને ધ્યાનમાં રાખીને ટિકિટ આપશે, પણ જેને પણ ટિકિટ આપશે આ વોર્ડ એવો છે કે ભાજપની ચેનલ પેનલ આવવાની જ છે અને ખૂબ મોટી બહુમતીથી અમે જીતવાના છે। 15 નંબર જેનું નેતૃત્વ મારા પિતાશ્રી છેલ્લા 35 વર્ષથી કરી રહ્યા છે, ઘણા બધા કામો કર્યા છે અને ઘણું બધું એમનું વિઝન હજુ ગ્રાઉન્ડ પર લાવવાનું બાકી છે, તેમના સૌથી સક્ષમ સિપાહી તરીકે કામ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે। પાર્ટી માટે કામ કરવાનું છે, આ વિસ્તાર માટે કામ કરવાનું છે, આ વિસ્તાર ને શૈલે સોટાના વિસ્તાર તરીકે ઓળખાય છે અને એમાં કોઈ પણ કામ બાકી ના રહે તે માટે ભવિષ્યમાં પણ ઇઝીલી પબ્લિકના કામ થાય, વિસ્તારના મતદારોના કામ થાય તે માટે આજે મેં ઉમેદવારી નોંધાવી છે, અને જે મારા પિતાશ્રીનું સપનું છે પૂર્વ વિસ્તારને ઇન્દ્રપુરી બનાવવાનું એ સપનું સાકાર કરવા માટે પણ હું કામ કરતો રહીશ। ઉમેદવારી કરી રહ્યા છો, શું કહેશો? 15 નંબર એટલે હાલ જે આ વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી અમે કરતા હતા અને આ જ ઝાલોરા ભવન છે કે જ્યાં અમે બાઇક રેલીનું પૂર્ણ કરી અને અહીંથી પગપાળા રેલી છેલ્લા 5 વર્ષથી અમે કરતા હતા અને અહીંના આદિવાસી ભાઈઓનો અને જે પરિવારનો ખૂબ સાથ સહકાર છે અને આજે અહીંયા પુરુષ આદિવાસી અનામત સીટ ઊભી કરી છે, પરંતુ મારા મત મુજબ તો એવું કહેવામાં છે કે આખા બરોડામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લડે જીતે અને શહેરનો વિકાસ કરે એ ખૂબ જરૂરી છે। ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવો છો, સારી કામગીરી કોરોના કાળમાં કરી, એકદમ જ ટિકિટ લેવાનું કારણ રાજકારણનું કારણ? જરૂરથી, એકચ્યુઅલી રાજકારણની જે ટિકિટ છે એ જવાબદારી છે અને એક મારા મત મુજબ જવાબદારી મંગાય નહીં। હા, તમે ઈચ્છા વ્યક્ત કરી શકો છો, પરંતુ જો જવાબદારી આપે તો કદાચ તમે સારું કામ કરી શકો, એના માટે સક્ષમ હશે તો જવાબદારી આપશે, બાકી જે ફરજ અત્યારે નિભાવી રહ્યા છે એ તો રહેશે જ। કહેવાય રહ્યું છે કે એસટી ઉમેદવાર એટલે કે આ સીટ પરથી જ મેયરની નિમણૂક થવાની છે, શું એ બી કારણ હોય છે? એ કારણ કરતાં જે મેયર પદ છે એકચ્યુઅલી બહુ જ જવાબદારી અને એક બરોડાનું એક સારી પોસ્ટ કહેવાય છે અને મે બી કદાચ એને લીધે લોકોની ઈચ્છા બી વધી હશે, લોકોએ ટિકિટ બી લીધી હશે, માંગતા બી હશે,
પરંતુ બહુ જ જવાબદારીવાળી જગ્યા છે અને બરોડા માટે ખૂબ જ સારી જગ્યા છે અને દરેક નાગરિકે વિચારવું જોઈએ કે બરોડા માટે કંઈક કરી શકે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે દાવેદારી નોંધાવવાનો મારો અધિકાર છે. આ વિસ્તારને ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ સિંચીને છોડમાંથી એક મોટું રસવૃક્ષ અહીંયા જ્યારે ઊભું કરેલું છે અને વિકાસના નવા આયામો આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના ટેન્યોર વખતે અવિરતપણે થયેલા હતા. ઐતિહાસિક વિકાસ પૂર્વ વિસ્તારનો હું જ્યારે અહીંયા કાઉન્સિલર હતો સને 2005-2010 ત્યારે 452 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યો થયેલ હતા. ભારતીય જનતા પાર્ટીમાં ત્યારબાદ જે કોઈ પ્રતિનિધિઓ આવ્યા તેઓએ પણ વિસ્તારનો અવિરત વિકાસ કર્યો છે અને આ છોડ જ્યારે વટવૃક્ષ પામ્યું છે ત્યારે પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. ટિકિટ માગવાનો અધિકાર તમામ કાર્યકર્તાઓનો છે. પાર્ટીના મોવડી મંડળ અને પાર્ટીનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસીને ઉમેદવાર અંગેની પસંદગી કરશે. મેં પણ મારો દાવેદારી નોંધાવેલી છે અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ તે અંગે નિર્ણય કરશે. 8માં પણ દાવેદારી કરવાનો છે. અત્યારે 15માં કરી છે એટલું મને ખબર છે. 8 બાબતે અત્યારે હું કંઈ કહી શકું એમ નથી. અત્યારે 15માં દાવેદારી મારી નોંધાવીને નિરીક્ષકો સમક્ષ મારી લાગણી રજૂ કરીને બહાર આવ્યો છું અને આપ લોકોને મળી રહ્યો છું. થેન્ક યુ. ધારાસભ્ય રહી ચૂક્યા છે જિલ્લામાં, જે શ્રેષ્ઠ કામગીરી કર્યા બાદ હવે કાઉન્સિલર તરીકે 15માંથી ચંપલાવ્યું છે. બસ આજે વોર્ડ નંબર 15માં હું વર્ષોથી મારો જન્મ વોર્ડમાં આ 15માં થયો છે. મારું રેસિડેન્ટ બી વગોડિયા રોડ પર છે. હું સક્રિય તરીકે જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે સંપૂર્ણ જવાબદારી પાર્ટીની નિભાવું છું અને અત્યારે વોર્ડ નંબર 15માં સ્થાનિક આગેવાન તરીકે મેં આજે ST સીટ જે આવી છે એમાં ઉમેદવારી નોંધાવી છે. પાર્ટીના નિર્ણયને સર્વમાન્ય માની જે નિર્ણય લેશે એને સ્વીકારીશું અને પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના એક યુવાન સૈનિક તરીકે સતત કામગીરી કરતા રહીશું. અત્યાર સુધી જિલ્લામાં કામગીરી કરી છે. શહેરમાં આવવાનું સ્થાનિક વોર્ડમાં આજે એક યુવા પેઢી તરીકે નવા ચહેરા તરીકે અમે પ્રેઝન્ટ થઈ રહ્યા છે અને જે આદિવાસી સીટ આવી છે એના અનુસંધાનમાં અમારું રેસિડેન્ટ મૂળભૂત વોર્ડ અને અમારો વિસ્તાર જે હવે જન્મથી ઓળખીએ છીએ એવા જ વિસ્તારમાં એક નેતૃત્વ સારું થાય એવા પ્રયત્નોથી આ ટિકિટની માંગણી કરીએ છીએ. એ તકદીર એ ભાગ્યની વાત છે. મેયર બનવું ના બનવું એ પાર્ટીના નિર્ણય પર આધાર છે. વીસ વર્ષથી મારા ફાધર સક્રિય રાજકારણમાં છે. 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સંગઠનમાં આદિવાસી મોરચાના પ્રમુખ હતા અને ઘણી કામગીરી એવી છે કે જેમના રાજકીય વર્તુળમાં જે જિલ્લો અમારો છોટાઉદેપુર છે એ સર્વર માટે જે સવર્ણો તરીકે જે પ્રખ્યાત છે એ જ વિસ્તાર આજે વગોડિયા રોડ તરીકે ડેવલપ થયો છે અને એ જ મારા મતદાર ભાઈઓ છે અને અમારા સંબંધીઓ છે કે જે અમારા વિસ્તારમાં રહે છે એનો સંપૂર્ણ લાભ અમને મળી શકે તેમ છે. એક ડૉક્ટર તરીકે ગોત્રીમાં ફરજ બજાવો છો અને આજે વોર્ડ 15માંથી દાવેદારી કરી. હું ગોત્રી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જનરલ સર્જરી વિભાગમાં છું અને આ વિસ્તારમાં પણ મારી પ્રાઇવેટ હોસ્પિટલ પણ છે જેમાં હું ફરજ બજાવું છું અને કોરોના કાળમાં જે કોરોના વખતે પણ મેં ઘણી સેવાઓ આપી છે અમારા સમાજના લોકો માટે પણ અને જે આજુબાજુના વિસ્તારના લોકો માટે પણ ઘણી બધી સેવાઓ આપી છે અને આ વખતે અમારા કેટેગરીની સીટ આ વિસ્તારમાંથી આવી છે તો એના માટે દાવેદારી નિભાવવા માટે હું ઈચ્છું છું. ડૉક્ટરી કરો છો અને એક સાઈડ પછી રાજકારણમાં જમવાનું એકદમ કારણ છે. એના માટે હું ડૉક્ટરી કરું છું તો એમાં મારા વ્યવસાયના લીધે જેટલી પણ સેવા થતી હોય એટલી તો હું નિભાવું જ છું પણ એમાં પણ એક લિમિટેશન આવી જતું હોય છે તો બીજા બધા અને મોટા પાયે બધાની સેવા સમાજ સેવા કરવા માટે આ એક પ્લેટફોર્મ સારું છે તો એના માટે હું વિચારું છું. ST જે સીટ છે એના પર આ મેયરની નિમણૂક થવાની છે એ કારણસર ભી તમે ટિકિટ તમે માંગણી કરી છે? ના ના, એ કાર્યકર્તા તો હું ઘણા વર્ષોથી કાર્યકર્તા તો છું જ એટલે એ રીતે પણ કામો તો થાય જ છે પણ આ એક મોટું પ્લેટફોર્મ છે અને એક ઓપોર્ચ્યુનિટી છે. જો એ મળે તો એ રીતે વધારે સારું રીતે કામ કરી શકાય. દેખો, હમણાં ઘણા ટાઈમથી આપણે ભાજપની સરકાર છે એટલે અહીંના જે કાર્યકર્તાઓ છે, કોર્પોરેટર છે, એ બધા વ્યવસ્થિત કામ કરે જ છે. તેમ છતાં ઘણી બધી અમુક ત્રુટી રહી ગઈ છે જેને પૂરી પાડવા માટે જેટલું પણ કાર્ય થશે એટલું કરવામાં આવશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.